આપણે ગઈકાલે છે સંચાલનનું સ્વરૂપ સમજ્યા હતા, આજે આપણે સંચાલનનું મહત્વ છે એના વિશે ચર્ચા કરીશું। તો સંચાલન છે એ બધા જ ક્ષેત્રો અને બધી જગ્યાએ ખૂબ જ જરૂરી છે। સંચાલન વગર જીવન જ શક્ય નથી એવું પણ આપણે કહી શકીએ। તો સંચાલન છે એ યંત્ર છે, પછી કોઈ પણ કંપની છે, કોઈ ઉદ્યોગ છે, કોઈ સંસ્થા છે, એ બધી જગ્યાએ જે સંચાલન ખૂબ જ જરૂરી છે। અને સંચાલનના મહત્વની અંદર પહેલો પોઈન્ટ છે દરેક ક્ષેત્રમાં જરૂરી। આજે તમે કોઈ પણ ક્ષેત્રમાં જાઓ તો કોઈ પણ ક્ષેત્રની અંદર તમે જોશો તો સંચાલન છે એ સૌ પ્રથમ સ્થાન લઈને બેઠો છે। તો સંચાલન છે એ કોઈ પણ રાજકીય ક્ષેત્રે છે, હોસ્પિટલ છે, ધાર્મિક કોઈ જગ્યા છે, સંરક્ષણ છે, શૈક્ષણિક છે, કોઈ કંપનીમાં છે, કોઈ પણ જગ્યાએ તમે જાઓ તો સંચાલન છે ને તમે સૌ પ્રથમ જોશો। એટલે આપણે એવું કહી શકીએ કે દરેક ક્ષેત્રમાં સંચાલન છે એ ખૂબ જ જરૂરી છે, અથવા તો દરેક ક્ષેત્રની અંદર સંચાલન છે સર્વપ્રથમ કાર્ય કરવામાં આવે છે। ત્યારથી જે સાધનોનો ઉત્તમ ઉપયોગ આજકાલના મોંઘવારીના સમયમાં સાધનો છે ખૂબ જ મોંઘા કંપનીને પડતા હોય છે, તો આવા સમયમાં કંપની છે તે એવા સાધનોનો ખરીદી કરે અને સાધનોની ગોઠવણી એવી રીતે કરે કે એમાંથી વધારેમાં વધારે નફો કમાઈ શકે અને કંપની પોતાની જે પડતર છે એ પડતરમાં ઘટાડો કરી વધુમાં વધુ નફો કમાય, એવો જ હરેક કંપની હરેક સંસ્થા હરેક વ્યક્તિનો ઉદ્દેશ હોય। મહત્તમમાં મહત્તમ લાભ અને ન્યૂનતમમાં ન્યૂનતમ એની પડતર, એને કહેવામાં સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ। ત્યાર પછી છે ધ્યેય સિદ્ધિ। તો ધ્યેય સિદ્ધિ છે એ હરેક વ્યક્તિ છે એ કોઈને કોઈ ધ્યેય ને સાથે રાખીને જ કામ કરતો છે, ધ્યેય વિના છે એ કોઈ વ્યક્તિ કામ ન કરે। તો કંપની છે એનું ધ્યેય શું છે કે સારામાં સારી સર્વિસ, સારામાં સારી વસ્તુ છે એ મારા જે ખરીદનારા ગ્રાહકો છે એ ગ્રાહકોને સારામાં સારી સર્વિસ અને સારામાં સારી વસ્તુ આપવી। તો આના દ્વારા ઈ થાય કે ગ્રાહકો છે એને એક પ્રકારનો વસ્તુ ખરીદવાનો દૃષ્ટિકોણ પ્રાપ્ત થાય અને કંપનીને છે એ નફો કંપનીનો છે એ નફો વધે। તો કંપનીનું જે ધ્યેય છે કે ઉચ્ચતમ કક્ષાએ પહોંચવું અને સારામાં સારી રીતે વસ્તુઓનું નિર્માણ કરવું એ ધ્યેય છે, અહીંયા કંપનીનું પૂરું થાય, તો એના માટે પણ સંચાલન છે એ ખૂબ જ જરૂરી છે। ત્યાર પછી છે ધંધાની સફળતા માટે ઉપયોગી। તો કોઈ પણ ધંધો હોય, કોઈ પણ વ્યવસાય હોય, કોઈ પણ વ્યક્તિ હોય, જો એને સંચાલન યોગ્ય નહીં કર્યું હોય તો એનો ધંધો છે એનો વ્યવસાય છે સફળ નહીં થાય। તો કોઈ પણ વસ્તુની સફળતા માટે આજે સંચાલન છે એ ખૂબ જ જરૂરી છે। જો સંચાલન થવામાં ન આવે તો કોઈ પણ વ્યવસાય છે એ શરૂઆત થતા પહેલા જ થઈ જાય બંધ થઈ જાય। તો શરૂઆત જો આપણી સારી હોય તો એનું અંતિમ પદ છે અથવા અંતિમ પોઈન્ટ છે ત્યાં આપણે સારામાં સારી રીતે પહોંચી શકીએ। તો આપણે એવું કહી શકીએ ધંધાની સફળતા માટે ઉપયોગી। ત્યાર પછી છે રોજગારીની તકોમાં વધારો। તો સંચાલન છે એ રોજગારીની તકોમાં પણ વધારો કરે છે, તમારી પાસે જો સારું સારી આવડત હોય, સારું જ્ઞાન હોય, સારું મેનેજમેન્ટ હોય તો તમે સારામાં સારી રીતે કામ છે એ જલ્દીથી જલ્દી મેળવી શકો અને સારામાં સારું કામ કરે કોઈ પણ સંસ્થા, કોઈ પણ કંપની, કોઈ પણ ઉદ્યોગ, કોઈ પણ હોસ્પિટલ, કોઈ પણ જગ્યાએ તમને સારામાં સારું કામ મળી જાય। કારણ શું? તમારું મેનેજમેન્ટ સારું છે, તમે તમારી પાસે એવું કંઈક જ્ઞાન છે, તમારી પાસે એવું કંઈક ટેલેન્ટ છે કે જે સામેના વ્યક્તિમાં નથી અને આ ટેલેન્ટના જ આધારે છે કે તમે સારામાં સારી ઇન્કમ કમાઈ શકો છો। તો સંચાલન છે એ રોજગારીની તકોમાં છે વધારો કરે, તમારી અંદર જે જ્ઞાન છુપાયેલું છે, તમારી જે શક્તિઓ છુપાયેલી છે, શક્તિઓને છે એ ભારે લયાવવાનો પ્રયત્ન છે સંચાલન કરે, તમારા નવા વિચારો છે, તમારી આવડત છે, તમારી બુદ્ધિ છે, તમારું કૌશલ્ય છે, આ બધાને વધારવામાં પણ સંચાલન છે ખૂબ જ જરૂરી છે। ત્યાર પછી નફામાં વૃદ્ધિ, જો આ બધા જ પ્રયત્નો આપણે યોગ્ય રીતે અભ્યાસ કરીએ તો સમયમાં જે કંપની છે એના નફામાં વધારો થાય, જેમ જેમ નફામાં વૃદ્ધિ થાય એમ એમ કંપની છે એના કર્મચારીઓ છે એને સારામાં સારી રીતે પગારમાં વધારો આપી શકે। ત્યાર પછી જો કંપની હોય તો કંપની એના શેર હોલ્ડરને ડિવિડન્ડ આપી શકે। તો ધીરે ધીરે છે એ નફામાં વૃદ્ધિ આપણને જોવા મળે, પણ જોવા ક્યારે મળે કે તમારું સંચાલન સારું હોય, આ બધે બધા પોઈન્ટ વ્યવસ્થિત કામ કરતા હોય તો કંપની છે એના નફામાં શું થઈ શકે છે વૃદ્ધિ થઈ શકે। ત્યાર પછી છે
सामाजिक भाग। तो हरेक व्यक्ति जे समाज के अंदर रहे छे, समाज के अंदर रहता व्यक्ति एक बीजा ने मददरूप थवानो भाव दर्शावे छे। तो समाज के अंदर हरेक व्यक्ति जे साथे मळी ने काम करता हो, तो घणी वखत आपणे जोता होईए छे के बीजा व्यक्तिना विचारो छे, बीजा व्यक्तिने आपणे जोई ने आपणे शुं थाता होईए छे, आकर्षाता होईए छे, એની પાસે આપણું સારું મેનેજમેન્ટ છે, સંચાલન છે, તો એ આપણે આપણી અંદર શું કામ ન રહ્યું છે, આપણે આપણી અંદર શું કામ ડેવલપ ન કરી શકીએ। આવું ક્યારે જોવા મળે કે જ્યારે આપણે કોઈ સારા વ્યક્તિ, કોઈ બીજા વ્યક્તિને આપણે જોઈએ। એક ઉદાહરણ તમને દઉં તો અમિતાભ બચ્ચન છે, એની શરૂઆતની જે કારકિર્દી હતી ત્યારે ખૂબ જ ખરાબ પરિસ્થિતિમાં હતા, પણ ધીરે ધીરે એને સ્ટ્રગલ કર્યું અને આજે ઇન્ડસ્ટ્રીના બેકાર બાદશાહ છે। તો આપણે એના માટે શું શીખી શકીએ, સંચાલન એનો જે ટાઈમ ટેબલ છે, એના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન છે, જો આપણે આપણા જીવનમાં ઉતારીએ ને એ પ્રમાણેની મહેનત કરીએ તો 100% આપણને પણ સફળતા મળે, આપણે પણ જે કાંઈ પણ ધ્યેય નક્કી કર્યું છે ધ્યેય ઉપર આપણે 100% ત્યાં પહોંચી શકીએ। તો સંચાલન છે એ ધ્યેય સિદ્ધ કરવામાં પણ ઉપયોગી છે અને એના સામાજિક લાભો પણ ઘણા બધા છે। આપણે સફળ થઈએ તો આપણી પાસેથી થોડી ઘણી શક્તિ, આપણી આવડત છે બીજાને આપી અને બીજા વ્યક્તિને પણ આપણે શું કરી શકીએ, પ્રોત્સાહન આપી શકીએ, તમે પણ સારું એવું કામ કરો, તમે પણ આગળ વધો, અને સહકાર અને ભાઈચારાની ભાવના છે એ સામાજિક લાભની અંદરથી આપણને જોવા મળે છે। ત્યાર પછી છે રાષ્ટ્રીય, તો હરેક કંપની છે, હરેક વસ્તુ છે એનો હેતુ છે એ રાષ્ટ્રીય હેતુ રહેલો છે, ઉત્પાદનના સાધનોનો મહત્તમ ઉપયોગ, પછી વાતાવરણ છે ને નુકસાન થયા વગર વસ્તુઓ છે એનું એવી રીતે નિર્માણ કરવું કે વાતાવરણને નુકસાન ના થાય, કોઈ વ્યક્તિ છે એના આરોગ્યને નુકસાન ના થાય, કોઈ જીવજંતુ છે કે કોઈ પણ વ્યક્તિ છે એને નુકસાન ન થાય અને સારામાં સારી રીતે છે કંપની કામ કરે, એને કહી શકીએ આપણે રાષ્ટ્રીય હેતુ। તો આ રીતે છે કે કંપની બધી જ પ્રકારના ઉદ્દેશો અને મહત્વને સાથે રાખી અને કામ કરતી હોય છે, તો આપણે એમ કહી શકીએ કે એને રાષ્ટ્રીય હેતુ પણ સિદ્ધ કર્યો છે। ત્યાર પછી છે સંચાલન વિજ્ઞાન, વિજ્ઞાન કળા અને વ્યવસ્થા, તો આપણે એમ કહી શકીએ સંચાલન એક વિજ્ઞાન છે, વિજ્ઞાન છે ને એ સર્વસામાન્ય સિદ્ધાંતોને ધ્યાનમાં રાખીને જ કામ કરે છે, સિદ્ધાંતો વગર વિજ્ઞાન કામ નથી કરતું। સિદ્ધાંતો પણ કેવા, જે સર્વસામાન્ય અથવા તો માન્ય હોય, સર્વસ્વીકૃત હોય, જેને સ્વીકારેલા હોય, સત્યની સાબિતી કરાવતા હોય એવા સિદ્ધાંતોને જ વિજ્ઞાન છે એ અનુસરે। તો સંચાલન પણ એવું જ છે, સિદ્ધાંતો છે એના એનું મહત્વ છે, એના લક્ષણો છે, આ બધાને ધ્યાનમાં રાખીને જ સંચાલન શું કરે છે, કામ કરે છે। તો આપણે એવું કહી શકીએ કે સંચાલન છે એ વિજ્ઞાન છે, વિજ્ઞાનને સાથે રાખીને જ સંચાલન છે એ કાર્ય કરે છે। પછી એવું કહીએ છે કે સંચાલન એક કળા છે, કળા એટલે શું, તમારું ટેલેન્ટ, તમારી અંદર છે ઘણી બધી જાતની છુપી શક્તિઓ છે તમારી અંદર છુપાય, કારણ કે ભગવાને હરેક વ્યક્તિનું નિર્માણ કર્યું છે, હરેક વ્યક્તિની અંદર કાંઈક ને કાંઈક ટેલેન્ટ તો આપેલું છે, આ ટેલેન્ટ છે એને તમારે માત્ર બહાર લેવાનું છે અને સારી જગ્યાએ જો તમે ટેલેન્ટને વાપરો તો 100% છે તમે પણ સફળ થાવ। તો આને આપણે કહી શકીએ કળા, તો કળાને આપણે બીજી રીતે પણ કહી શકીએ કે કળા છે એ તમારા એવા વિચારો છે, તમારી અંદર ટેલેન્ટ છે જેને તમે એવી રીતે રજૂઆત કરો કે જે રજૂઆત છે સામેના પક્ષકારે, સામેના વ્યક્તિને છે એ ગમી, તો એને આપણે કહી શકીએ કળા। તો સંચાલન એ એક કળા અને વિજ્ઞાન બંનેનો છે એ સમન્વય છે, તો વિજ્ઞાન અને કળાને સાથે રાખીને જો આપણે સંચાલન કરીએ તો સંચાલન છે ખૂબ જ સારું અને એનાથી મળતા લાભ કંપનીને, સંસ્થાને, કોઈ ઉદ્યોગને, કોઈ વ્યક્તિને કે કોઈ પણ સમાજને ખૂબ જ સારામાં સારા લાભ મળતા હોય છે। તો આપણે એવું કહી શકીએ સંચાલનમાં, સંચાલનની અંદર કળા અને વિજ્ઞાન ખૂબ જ જરૂરી છે, આ બંનેને સાથે રાખીને જો કામ કરવામાં આવે તો નફામાં વૃદ્ધિ થઈ શકે, રોજગારીમાં વધારો થઈ શકે, પછી સાથ સહકારની ભાવનાઓ આપણે કરી શકીએ, ધ્યેય સિદ્ધિ કરી શકીએ અને સાધનોનો સતત ઉપયોગ કરી શકીએ, હરેક ક્ષેત્રની અંદર આપણે આનો ઉપયોગ કરી શકીએ। તો સંચાલન છે એનું મહત્વ અને સંચાલન વિજ્ઞાન કળા અને વ્યવસાય છે એ આપણે આજે સમજ્યું।